તો અત્યારે અમે આવી ગયા છીએ ક્રિષ્નાના કપડાં લેવા માટે. તો ચાલો, ધ હાઉસ ઓફ બેબીઝમાં ત્યાં કપડાં એકદમ જબરજસ્ત મળે છે અને અમે ક્રિષ્ના અને રીધાના બંનેના કપડાં ત્યાંથી જ લેશી. અને જો અત્યારે આ કપડાં લેવા માટે આવી ગયા છે અને ખુદના કપડાં ખુદ જ જોવા માંડી છે અને એને જે પસંદ આવશે ને એ જ લેશે. અને એને પેન્ટ વધારે પસંદ છે અને શોર્ટ્સ નથી. એના માટે એને એટલા બધા ઝઘડા કર્યા હતા રિધિ સાથે, કેમ કે રિધિને શોર્ટ્સ પસંદ આવતી હતી સમર છે એટલા માટે, અને એને પેન્ટ જોતા હતા. તો આ બંને લોકો અત્યારે કપડાં ગોતવા માંડ્યા છે. અને આ જો એને વધારે પડતા ડાર્ક શેડ ગમે છે, લાઇટ કલર એને બહુ ઓછા ગમે છે. પછી અહીંયા પોતે પોતાના બધા કપડાં જોતી હતી ને અહીંયાનું કલેક્શન એકદમ જબરજસ્ત હતું. તો તમે જુઓ અત્યારે એ કેટલી ચૂઝ કરવા બિઝી. પછી અમે આવી ગયા તો ફ્રોક જોવા માટે. એકદમ મસ્ત કલેક્શન હતું, બટ અમને બધા લોકોની ફ્રોક પહેરી નથી ગમતું. અમને એ વધારે પડતી આવા જ કપડામાં ગમે છે, તો અમે એના માટે ફ્રોક નથી લેતા. તો અત્યારે અમારી ક્રિષ્નાની શોપિંગ તો એકદમ મસ્ત ચાલુ થઈ ગઈ છે અને અમે બધા લોકો એકદમ એન્જોય કરતા કરતા શોપિંગ કરીએ છીએ. અને એને અત્યારે બધી શોપિંગ કરી લેવાની છે, પછી ગામડે જશે, પછી પાછી 5-6 મહિને આવશે અથવા તો 3-4 મહિને જ્યારે પણ આવશે ત્યારે ફરી અમે શોપિંગ કરીશું. ત્યાં સુધી અત્યારે બધી શોપિંગ કરી લેશે અને એને જે જે પસંદ આવશે એ બધી વસ્તુ લેશે. નહીં પસંદ આવી અમે નહીં લઈ દઈએ, કેમ કે પાછી અહીંયા જઈને પહેરશે નહીં એટલા માટે. હેલો ગાઈઝ, તો જો અત્યારે ક્રિષ્ના ખુદના કપડાં ખુદ જ ટ્રાય કરવા માંડી છે અને કોઈની જરૂર નથી. એની મૂંડી આમ થાય છે, કેમ કે એટલી બધી ખુશ છે, જોવે છે અહીંયા આટલા બધા પેન્ટ છે એટલા માટે. એને ટ્રેક પણ નથી જોતું, એને શોર્ટ્સ પણ નથી જોતું, એને જીન્સનું પેન્ટ જ જોઈશે. હવે ખબર નથી આ ભૂત એની પર ક્યાંથી સવાર થયો છે અને આના ઉપરથી એના રિધિના એકદમ ઝઘડા થશે, કેમ કે રિધિને અત્યારે સમર માટે શોર્ટ્સ અને ડ્રેક ગમે છે અને આને અત્યારે ગમે છે જીન્સ. જો કે રિધિ કહે છે સમર છે તો તું સિમ્પલ આવા કપડાં લે, બટ નહીં, એને આવા કપડાં નથી લેવા. એને લેવા છે પેન્ટ, પેન્ટ અને પેન્ટ. એના માટે થઈને જો કેવી રીતે ઊભી છે રિધિ આગળ અને પૂછે છે. ને જો અમે હવે થોડોક રિસાવાના મૂળમાં પણ છીએ, આ તો અમને બહુ આવડે છે રિસાવતા. અને પછી અહીંયાથી નીકળી જશે પોતે પેન્ટ તરફ, કેમ કે એને ગમે છે પેન્ટ જ અને એને પહેરવા પણ પેન્ટ જ છે. તો ત્યારે એને સિલેક્ટ કરવામાં બહુ તકલીફ પડે છે, કેમ કે એને પેન્ટ ગમે છે અને પેન્ટ છે બધા મોટાના, એ જ એને ગમે છે. પછી અહીંયા ફરી બેસી ગઈ છે રિધિ પાસે લટુડી પટુડી થતી, કેમ કે એને હજી પણ પેન્ટ જ જોઈએ છે. અને હજી પોતાનું નહીં ચાલે ને ત્યારે મને કહેશે મને પેન્ટ જોઈએ છે ને એ પણ એક નહીં બે. તા જો કેટલું મસ્ત કલેક્શન છે. આ રીતિને કહે છે તને ગમે લઈ લે બટ પેન્ટ લે. તા બંનેનો ઝઘડો એટલો જબરજસ્ત ચાલુ હતો અને હજી એનું ધ્યાન તો પેન્ટ તરફ જ. જો કીધું ને કે મને બે પેન્ટ જોઈએ છે, હવે એનું નહીં ચાલે ને એટલે મને કહેશે અસમસી બે પેન્ટ લેવાના છે. તો દુકાનમાં જેટલા સ્ટાફ હતો એ બધાની પરથી હસતા હતા, કેમ કે આ એટલું બોલતી હતી કે હું શોર્ટ્સ નહીં લઉં, પેન્ટ લઈશ, શોર્ટ્સને તમે ફેંકી દો, મારે નથી જોતી, ટી શર્ટ લઈ લ્યો, ટી શર્ટ મને ગમે છે અને કાં શર્ટ લ્યો મારા માટે. એકદમ પ્રોફેશનલ કપડાં એને પહેરવા છે, ખબર નહીં શું છે નહીં. અને જો અત્યારે બતાવે છે કે આવું તો મેં પહેર્યું છે, આવું મારે નથી લેવું, આ મારી પાસે છે, મને કંઈક અલગ લઈ દે, મતલબ પેન્ટ લઈ દે. અને રિધિને ઘરેથી કહીને નીકળી હતી કે મારા પગ ન દેખાય ને એવા કપડાં મને લઈ દેજે કે પેન્ટ લઈ દેજે. પછી અમારે લડાઈ કરતાં કરતાં ઝઘડતા ઝઘડતા શોપિંગ થઈ ગઈ પૂરી અને અમે અહીંયાથી નીકળી ગયા છીએ. અને હવે જો ખુશ ખુશ ડબાય આ કપડાં મારે કાલ પહેરાવી દેવા છે, જોઈએ હવે શું થાય છે. હા મેડમ, જો બેગ લઈને પોતાથી મોટી બેગ ઉપડે નહીં, પણ ઉપાડવી તો અમારે જ છે. અને અમે નીકળી ગયા છીએ અને જો રિધિ સાથે ગાડીમાં બેઠા બેઠા અમે જઈએ છીએ ઘરે. અને હવે ઘરે જઈને બધાને બતાવશે પોતાના કપડાં. હા લાણે છો, હાણે છો, હાણે છો. અને અહીંયા જો ભૂરો ખાવા માંડ્યો છે. કેરીની ગોટલી અમે બધા ખાતા હતા, તેને પણ ઈચ્છા થઈ ગઈ, તેણે પણ ખાધી. અને પછી અમે લોકો રાત્રે નીકળી ગયા હતા ગોલા ખાવા માટે. તો આજે અમે બધા આવી ગયા છીએ અત્યારે ગોલા ખાવા માટે. અને અમે બધા લોકો એન્જોય કરીએ છીએ ગોલો.
તો આ જો ક્રિષ્ના આવી ગઈ. પોતાને મમ્મી ભેગી ખાઈને આવી છે ને, હવે મારા ભેગી ખાય છે. અમારા બે સાથે આ છોકરી ગોલોક હોય છે. તાનું વેકેશન એકદમ જબરજસ્ત જાય છે ને. અમે બધા અહીંયા ડીકેવીએ બેસીને ગોલા ખાતા હતા અને ગોલા ખાઈને પછી આપણે નીકળશી ઘર બાજુ. તો તમે જોઈ શકો છો અમે બધા લોકો એકદમ મસ્ત રીતે અત્યારે ગોલા ખાતા હતા અને મસ્તી કરતા હતા. અને આ જો ડીકેવીનો નજારો કેટલો મસ્ત લાગે છે રાતનો. અને અમે આ નીકળી ગયા હતા પછી ગામડે જવા માટે. નેક્સ્ટ મોર્નિંગ મેં વધારે વિડીયો શૂટ નથી કર્યા, પણ આપણે આવી ગયા છીએ ગામડે. ના જો મારા બધા નાના નાના બચ્ચા પાર્ટી એકદમ મસ્તી કરતા કરતા અને અમે બધા લોકો બનાવતા હતા વિડીયો રીલ અને બુમરિંગ. ત્યાં બધા લોકો કરતા હતા મસ્તી. અને પછી અત્યારે ગામડામાં જો વાડીના નજારા કેટલા મસ્ત લાગે છે. ને આપણે અત્યારે ઉતારવા જતા હતા તાળિયા, કેમ કે અત્યારે તાળિયા એકદમ જબરજસ્ત પાયકા છે. તો અમે લોકો નીકળી ગયા હતા ભાડથર માટે. અને આ જો ભાડથર અત્યારે વાડીઓમાં તાળિયા એટલા સરસ પાયકા છે. તો ચાલો હું તમને બતાવું. અને અમે બધા લોકો તાળિયા ખાઈએ છીએ, એન્જોય કરીએ છીએ. તો આ જો બધી તાળી કેટલી સરસ લાઇનમાં ઊભી છે અને એમાં એકદમ સરસ ખજૂર જેવા તાળિયા પાયકા છે. અને આ છે ગુંદો. અને ગુંદા અત્યારે એકદમ સરસ ગામડે પાકી ગયા છે. અને તમે એને ખાઓ ને તેનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત મીઠો આવતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ બધા ગુંદા પાકી ગયા છે અત્યારે. જી ગુંદા પહેલાં લાગ્યા હશે અત્યારે પાકી ગયા છે. તો હવે અથાણામાં કામ આવે એમ નથી, તો આપણે એને ખાઈ શકીએ. ના જો નીચે કેટલા સરસ રીતે પૈડા છે, પણ કંઈ કામના નથી, તમે જોઈ શકો છો. અને આ ગુંદા ખાવાની પણ બહુ મજા આવે છે. પછી અહીંયા જો મંદિર છે વાછરા દાડાનું એકદમ સરસ. અને પછી આપણે આવી જ રીતે વાડીના નજારા એન્જોય કરતા કરતા થોડીક વાર આપણે ગયા હતા તાળિયા ઉતારવા. અને હવે આપણે ઉતારવા છે તાળિયા. અહીંયા પણ ગુંદો એકદમ સરસ પાકી ગયો છે. અત્યારે ગામડામાં એ જ મોજ છે, ગુંદા તાળિયા પછી ગુંદી. અને આ જો તાળિયા કેમ પડ્યા છે એકદમ સરસ રીતે નીચે ખરેલાના. તાળિયું તો જો કેટલી ઊંચી છે. પછી અમે લોકોએ પાણાથી તાળિયાને પાડવાની કોશિશ કરી હતી અને પૈડા પણ હતા એકદમ સરસ. અત્યારે કોફી કોફી થઈ ગયા છે, કેમ કે બહુ પાકી ગયા છે મસ્ત. એટલે આ જ રીતે જો વાડી અત્યારે કેટલી સરસ સાફ થઈ ગઈ છે. અને અહીંયા હું નાયેલ તાળિયા વીણવા જઈ છી. અને આ જો નીચે કેટલા તાળિયા પૈડા છે એકદમ સરસ ખજૂર જેવા લાગે છે. અને આ તાળીના તાળિયા પણ એકદમ સરસ મીઠા છે. તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ બધા તાળિયા વીણવા માટે અને એકદમ મસ્ત તાળિયા ખાવા માટે. મન ના ભરાય ને ત્યાં સુધી આજે તાળિયા ખાવા જ છે આપણે તો. અને આ જો તાળીમાં કેવી રીતે લાગ્યા છે, લૂમુ 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 લૂમુ. અડધા પાકી ગયા છે ને અડધા પાકેલા છે. અને અડધા પાકે છે એવી રીતે છે એકદમ સરસ મસ્ત તાળિયા. જોઈને કોનું ખાવાનું મન થઈ જાય છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મારું તો આને જોયા પછી ખાવાનું મન થઈ જ જાય છે. પછી અહીંયા જો પાણાના ઘાસ શરૂ થઈ ગયા છે. અને અમે આવી રીતે જ તાળિયાને પાડ્યા હતા. અને અમે આખી થેલી ભરી હતી તાળિયાની એકદમ મસ્ત રીતે એન્જોય કરતા કરતા. અને એક તાળીમાં જ્યારે પાણાનો ઘા લાગશે ત્યારે એના તાળિયા પડશે એનો નજારો એકદમ જબરજસ્ત હશે. જો કેટલો સરસ નજારો આવ્યો છે એનો તાળિયા પડ્યા એના. તો એકદમ મસ્ત આવી જ રીતે એન્જોય કરતા કરતા. અને જો હું આવી રીતે વાડીને નજારો બતાવતા બતાવતા અને આ બધી તાળી કેટલી સરસ લાગે છે. અમે પણ વાડીમાં તાળી ઊભી હોય ને તો એનો લુક આખો જબરજસ્ત જ આવતો હોય છે. અને પછી અહીંયા જો અમારી બચ્ચા પાર્ટી અમારી સાથે આવી હતી ને એ બધા લોકો પણ અત્યારે તાળિયા વીણતા હતા, કેમ કે ખાવા તો બધા ને હોય ને. અને આ તાળિયાની આપણે સૂકવણી પણ કરી શકીએ. અત્યારે આપણે ખાવા એટલા ખાવાના, બાકી અત્યારે તડકામાં સૂકવી દેવાની, એની સૂકવણી થઈ જાય ને. ચોમાસામાં વરસાદ ટાઈમે એ ખાવાની એકદમ મજા આવે છે અને એનો જબરજસ્ત ટેસ્ટ લાગતો હોય છે. તો અહીંયા જો બચ્ચા પાર્ટી બધી તાળિયા વીણવામાં કેટલી મશગુલ છે ને. પછી અહીંયા આયલે તાળિયા વીણતી હતી. આ બધા લોકો પોતાના ખિસ્સા ભરતા હતા. અને અહીંયા બધા બતાવતા હતા કે આટલા જો તાળિયા વીણી લીધા છે. પછી અમે રાત્રે આવી ગયા હતા ઘરે. આ વખતે મેં બહુ ઓછું શૂટ કર્યું છે. અને આ જો મુંડી અમારી વાટ જોતી હતી,
પછી નેક્સ્ટ ડે અમે કર્યું હતું મુંડીનું ફોટોશૂટ, વિડીયો અને રીલ, અને એમાં એને પહેરી હતી સાડી. જબરજસ્તી હું સાડી પહેરીશ, કેમ કે મારા સાડીવાળા વિડીયો જોઈ અને સાડી પહેરવાનું મન થઈ ગયું હતું, અને ફૂલ પણ ઉડાડવા હતા. અમે લઈ આવ્યા હતા એના માટે ફૂલ અને સાડી પહેરી હતી, અને અમે રાત્રે નીકળી ગયા હતા મમ્મીને મૂકવા માટે રેલવે સ્ટેશન, કેમ કે મમ્મી ગયા છે જાત્રાએ અને અમે ગયા હતા એને બધાને મૂકવા માટે રેલવે સ્ટેશને. તો અત્યારે એ લોકોની 9:30 વાગ્યાની ટ્રેન હતી અને એ લોકો જાય છે જગન્નાથપુરી. તો અત્યારે હું ક્રિષ્ના જો આવી ગયા છે રેલવે સ્ટેશન, અને તમને બતાવીએ જામનગરનું રેલવે સ્ટેશન. તો આ છે મારા જામનગરનું રેલવે સ્ટેશન, અને તમે જોઈ શકો છો. તમને કેવું લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અહીંયા બધા એકબીજાને મળતા હતા, ફૂલહાર કરતા હતા, કેમ કે આજે મમ્મીને લોકો 15 દિવસ માટે જાત્રાએ જતા હતા એટલા માટે. પછી અહીંયા આવી ગઈ હિરલ, દાદીમાં, મમ્મી. પછી અહીંયા મમ્મી એકવાર આવ્યો ક્રિષ્નાને ફૂલહાર, કેમ કે એને ફૂલહાર પહેરવો બહુ ગમે છે એટલે. અને આવી ગઈ છે વેદુ, મમ્મીએ વેદુને પણ પહેરાવ્યા હતા. આ બંનેને એકદમ મજા આવે છે અને બે એન્જોય કરે છે. અને ક્રિષ્ના ટ્રેનની વાત જોયો છે, જલ્દી ટ્રેન આવે તેને મમ્મી ભેગું જવું છે. પછી અહીંયા અમે બધા લોકોએ વિડીયો ફોટો પડાવી લીધા છે, અને હવે મમ્મીની ટ્રેન આવી ગઈ છે અને મમ્મીને એ લોકોને જવાનું છે જાત્રા ઉપર. તો એ જાય છે 15 દિવસની જાત્રા જગન્નાથપુરી, અને અહીંયા મહેશ મામાએ પણ મસ્ત સ્વાગત કરી દીધું છે. પછી બધા લોકો એકસાથે વિડીયો ફોટો પડાવતા હતા, અને અહીંયા જો મસ્ત રીતે મહેશ મામાએ મમ્મીને હાર પહેરાવી દીધો છે, અને પછી મમ્મીએ મામીને હાર પહેરાવી દીધો. તો બધા લોકો એકબીજાનું સ્વાગત કરતા હતા. પછી આવી ગઈ હતી ફાઇનલી મમ્મીની ટ્રેન, અને મમ્મીને અત્યારે 150 જણા લોકો જાત્રાએ ગયા છે, તો આખો ડબ્બો એ લોકોનો જ બુક કરેલો હતો. તો હમણાં જ S1 આવી જશે એટલે મમ્મીને એમાં જવાનું છે. અને ક્રિષ્નાને તેમ છે કે હું પણ આજે જાઉં છું ટ્રેનમાં, તેની ખુશી ક્યાંય સમાતી નથી, તો તમે જોઈ શકો છો. પછી મમ્મીની ટ્રેન આવી ગઈ હતી, અને અત્યારે એટલી ધક્કા મૂકી અને એટલી ટ્રાફિક હતી, તમે જોઈ શકો છો અવાજ આવશે એમાંથી તમને ખબર પડી જશે. પછી બધા લોકો સામાન મૂકવા માંડ્યા હતા, અને અમે લોકો બારેથી જ જોતા હતા, કેમ કે અંદર તો એટલી ભીડ અને ટ્રાફિક છે ને કે તમે વાત જ ના પૂછો. પછી કાજલ અને ક્રિષ્ના તો થોડીક વાર અંદર પણ ગયા હતા, કેમ કે એ લોકોને અંદર જઈને જોવું હતું, અને ક્રિષ્નાને થોડીક વાર ટ્રેનમાં બેસવું હતું એટલા માટે. તો આજે ક્રિષ્નાનું ટ્રેનમાં બેસવાનું સપનું પણ પૂરું થઈ ગયું, અને બાય બાય તેમ કરે છે, જાણે ખુદ જ જગન્નાથપુરી જાય છે. અને પછી અહીંયા બેઠા હતા બધા લોકો, પછી અમે બધા લોકો ક્રિષ્નાને બાય 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 કરતા હતા. અને અહીંયા જો ક્રિષ્ના અને કાજલ, તો ચાલો ક્રિષ્ના તો નીકળી ગઈ છે જગન્નાથપુરી માટે. તો અહીંયા બધા એકબીજાને બાય બાય ટાટા કરે છે, અને ક્રિષ્નાએ પણ કરી દીધા છે. ક્રિષ્નાનું મોઢું બગડી ગયું છે, કેમ કે ટ્રેનમાં જવું. પછી અમે મમ્મીને મૂકીને બહાર નીકળી ગયા હતા, અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. પણ ક્રિષ્નાને અહીંયા જોવી હતી ટ્રેન, અને એકદમ સરસ નાનકડી ટ્રેન છે. તો અમે બધા લોકો આવી ગયા છે ક્રિષ્નાની ટ્રેન દેખાડવા માટે. તો આવી રહી છો, અહીંયા ટ્રેન પડી છે, એકદમ સરસ રાખેલી છે. અને ક્રિષ્નાને જોઈને એકદમ મજા આવતી હતી અને એન્જોય કરતી હતી ક્રિષ્ન. તો આ જો બહારનો આટલો નજારો, ને અહીંયા ક્રિષ્ન કરે છે વિનર. પછી અમે લોકો આવી જ રીતે રેલવે સ્ટેશનના નજારા જોઈ અને નીકળી ગયા છીએ ઘર તરફ. અને હવે આપણે જવું છે ઘરે. ના લખેલું છે જામનગર, તો આ છે જામનગરનું રેલવે સ્ટેશન. ઓય મુંડી, કો ખાઈ હતી? કો ખાઈ હતી? ઓકે, સોડા પીધી? ગુડ નાઈટ.
તાને હું ને ક્રિષ્ના રાત્રે કરતા હતા મસ્તી, થોડીક વાર બેઠા ને આ વિડીયોને અમે અહીંયા જ કરીએ છીએ એને. તો અમે જલ્દી મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બબાય, ટેક કેર, ખુદનું ધ્યાન રાખજો, આવજો.